नमस्कार, स्पार्क टुडे न्यूज़मां आपनुं स्वागत छे। महाशिवरात्रिनो महापर्व सौ कोई उजवी रह्युं छे त्यारे वडोदरा शहेरमां पण तेनी धामधूमपूर्वक उजवणी थई रही छे। आजे महाशिवरात्रिनो महापर्व छे त्यारे स्पार्क टुडे न्यूज़ पण महाशिवरात्रिनी शुभेच्छा पाठवे छे तमाम दर्शक मित्रोने। आजे स्पार्कनी टीम अत्यारे काशीनाथ महादेव मंदिर खाते आवी छे, आ लालबाग पासे आवेलुं छे। आ तमाम जे भक्तो छे मोटी संख्यामां आजे अहीं उमटी पड़िया छे। महाशिवरात्रिनो महापर्व आजे भोळा भक्तो जे महादेवने रिझवा माटे अहीं आवता होय छे। सवारथी ज लांबी कतारो जोवा मळे छे। सवारे 4:30 વાગ્યાથી અહીં મહાઆરતી સાથે ભક્તો પણ સવારથી અહીં જોવા મળ્યા છે। આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, સવારથી જ લોકો જળ સાથે દૂધ સાથે તલ અને બિલીપત્ર લઈને અહીં આવતા હોય છે અને મહાદેવને રિઝવવા માટે આ પ્રયત્ન કરતા હોય છે। આ તમામ જે ભક્તો છે આપ જોઈ શકો છો અહીં આવ્યા છે, સાથે આ ભક્તો આપ જોઈ રહ્યા છો તમામ જે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે, સાથે જે રીતે જે 13 એટલે કે મહાશિવરાત્રિનો મહાપર્વ છે ત્યારે તમામ લોકો જે મહાદેવને રિઝવવા માટે સવારથી જ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લોકો અહીં જળ સાથે દૂધ કાળા તલ સાથે બીડી પત્રનો ઉપયોગ કરી ભગવાનને રિઝવવાનો પ્રયત્ન કરે છે। આ મહાદેવની આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે ત્યારે અરે બીજે આ મહારાજ જે રીતે આપ જોઈ રહ્યા છો તમામ લોકો આજે અહીં મહાદેવને રિઝવવા માટે આ દૂધનો અભિષેક સાથે જળનો અભિષેક કરી રહ્યા છે। આજે એક આયોજન મંદિર પ્રશાસન તરફથી કરવામાં આવ્યું છે, સાથે ડાયરેક્ટ શિવલિંગ પર દૂધ અને પાણીનો અભિષેક થઈ રહ્યો છે। વર્ષોથી આ મંદિર પ્રખ્યાત રહ્યું છે ત્યારે લોકો મહાદેવને રિઝવવા માટે અહીંયા આવતા હોય છે। આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, ખાસ આજે પ્રસાદી તરીકે ભાંગ અને શક્કરિયા બટાકા નો પ્રસાદ લોકો આરોગતા હોય છે અને આ જે રીતે તમામ ભક્તો અહીં સવારથી જ મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે તમામ લોકો સાથે આજે દૂધ અને પાણીનો અભિષેક કરતા હોય છે। આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, આપણે એના મંદિરના મહંત છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, ચાર પ્રહારની પૂજા થશે આજે, બીલી ફૂલ અને દૂધ અને જળનો અભિષેક થાય છે ભગવાનને।
લોકો દરેક પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આજના દિવસનું શું મહત્વ હોય છે? ભગવાન શિવની અવતરણનો દિવસ છે આજે, અને ભગવાન શિવ આજે પ્રગટ થયા ધરતી પર, એનું આજે પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. આજે ભગવાન શિવજી અવતરિત થયા એ નિમિત્તે આજે ભગવાનની વર્ષોથી આપણે પૂજા કરતા આવ્યા છીએ. શિવરાત્રિ નિમિત્તે ભગવાન શિવનું અવતરણ દિવસ ગણવામાં આવે છે. ગોકુલજી, તમામ લોકો અહીં આ મંદિરે આવતા હોય છે, સાથે જે રીતે તમામ જે ભક્તો છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે. મહાશિવરાત્રિનો મહાપર્વ સાથે આજે શિવલિંગને દૂધ સાથે જળનો અભિષેક કરવામાં આવે, સાથે બીલીપત્ર પણ ચડાવવામાં આવે છે. મહર્ષિ શું કહેશો, જે રીતે બીલીપત્ર ચડાવવામાં આવે છે, કેમ બીલીપત્ર ચડાવવામાં આવે છે? ભગવાનને બીલીપત્રનો જે અભિષેક જે આપણે પુરાણોમાં છે તે પ્રમાણે, કે જે બીલીના વૃક્ષ પર એક પારધી પણ ઊભો રહીને પોતાના ભગવાનને બીલીપત્ર ચડાવે છે, એનું મનોકામના પૂર્ણ થાય છે. એટલે પોતાના મનોકામના પૂર્ણ કરવા માટે બીલીપત્ર ચડાવવામાં આવે છે. ગોકુલજી, ભગવાનને બીલીપત્ર ચાલો આ તમામ જે ભક્તો આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં મહાદેવને રીઝવવા માટે અહીં આવ્યા છે. આપ પણ અહીં આવ્યા છો આજે મહાશિવરાત્રિનો મહાપર્વ જે શું કહેશો? સારું લાભ લેશો. બીજું શું ખાસ આજે શું વિશેષ પ્રાર્થના ભગવાનને કરો? શિવજીના ભગત છે આપણે, એવું રીતે સ્થાપના કરીએ. આજે શકરે બટાકા ખાવાનો એક મહિમા છે, મજા છે. તમામ જે ભક્તો છે અહીં આવ્યા છે અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વિશિષ્ટ જે મહિમા આપ જે પર્વ છે એ પર્વ ઉજવી રહ્યા છે. દેશભરમાં આ પર્વ ઉજવાઈ રહ્યો છે. શિવાલયો મહાદેવના નાદ સાથે પણ ગુંજી ઉઠ્યા છે. સવારથી આ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવ્યા છે અને આ ભક્તો આજે મહાદેવને રીઝવવાના જે પ્રયત્ન એ કરી રહ્યું છે. સવારથી જ લોકો અહીં આવ્યા છે, સાથે અનેક મહાદેવને પ્રસન્ન કરવા માટે તમામ જે ભક્તો છે બીલીપત્ર લઈ સાથે જળ અને દૂધ લઈ અહીં આવતા હોય છે. કારણ કે મહાદેવ દેવોથી દેવ મહાદેવનો આ જે મહિમા છે, શિવરાત્રિનો મહિમા છે, એ મહિમા લોકો ઉજવી રહ્યા છે. મહાદેવ સૌના પ્રિય હોય છે એટલે આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે. સોમનાથ, જૂનાગઢ સહિત અનેક શહેરોમાં આ શિવરાત્રિનો મહાપર્વ લોકો ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે, ત્યારે આજે સૌ કોઈ જે ભક્તો છે એ મહાદેવને રીઝવવા માટે શિવાલયોમાં જઈ રહ્યા છે. કેમેરામેન મનસિંહની સાથે સુરત સોલંકી, સ્માર્ટ ટુડે ન્યૂઝ, વડોદરા.